તબિયત જમારી ની બગડી, પથરાય છે ને તેમ કેમ કહી દીધું પથરાઈ ગયો? ગલત, સરાસર ગલત. શિષ્ય કહે છે કેમ ભગવાને આપણને કીધું તું ને વ્યવહાર નહીં? અરે ના ચાલે, પથરાઈ જાય, કડે માણે કડે, ક્રિયમાણમ કૃતમ, એ ગલત. કૃતમ એવ કૃતમ, જયારે પથરાઈ જાય ત્યારે સંથારો પથરાય. જો વાત સમ્યક દર્શનની છે પણ તમને સમજવું જરૂરી છે. જમારીને સમજાવવા માટે ઘણા પ્રયત્નો થયા, કોઈ હિસાબે માનવા તૈયાર નથી. અને જમાલીએ પોતાનો નવો મત ઉભો કરી દીધો, ભગવાનથી જુદો પડી ગયો. તો જમાલીની પત્નીનું નામ શું? પ્રિયદર્શન. એટલે ભગવાનની કોણ થાય? દીકરી. હવે દીકરી બાપના પક્ષમાં જાય કે પતિના પક્ષમાં જાય? બે પક્ષ પડે, બાપનો ને પતિનો, તો પત્ની ક્યાં ઉભી રહી? પતિ સાથે. બસ આ એ ત્યાં જ ઉભી રહી. તીર્થંકર જેવા ભગવાન બાપ તરીકે મળ્યા, એને છોડીને પતિના પક્ષે બેસે. એ કાળની અંદર આજના જેવા ઉપાસ રહ્યો નતા. મોટી મોટી કુંભારની ને બધાની મકાનો હોય, કુંભારો એટલે એમ નહીં માનતા, ગરીબો ને ઝૂંપડામાં રહેતા હોય, લાખોપતિ હોય, મોટા એના મકાનો હોય. અને સાધ્વીજી પ્રિયદર્શીની એ એક કુંભારને ત્યાં ઉતર્યા મકાનમાં. અને સાંભળજો, કુંભાર પણ કોણ છે ખબર છે? ભગવાન મહાવીરનો પરમ ભક્ત શ્રાવક. એ કાળમાં તો બધા જ આવતા હતા ને પ્રવચનમાં. અત્યારે આ બધી વાડાબંધી થઈ ગઈ કે ભાઈ જૈનો જૈનોમાં જાય, તો આપણે ત્યાં કોઈ કુંભાર આવતા હતા? હાલારથી આવેલા છે ને, વચ્ચે દીપેશ લઈ આવ્યો તો બે ચાર વાર. બસ તો આ કુંભાર પણ સમવસરણમાં જાય, ભગવાનની દેશના સાંભળે, અને એને સમાચાર મળ્યા કે આ સાધ્વીજી પણ જમાલીના પક્ષમાં બેસી ગયા છે. એટલો તત્વજ્ઞાની કુંભાર હતો. ભગવાનને સાંભળીને એને થયું આ સાધ્વીજીને ઠેકાણે લાવવા પડશે. એક દિવસની વાત, બપોરનો સમય હશે, સાધ્વીજી પોતાના મકાનમાં સ્વાધ્યાય કરતા બેઠા હશે. કુંભારે એક કોલસો લીધો સળગતો, અને બરાબર નિશાન લીધો, અને સાધ્વીજીનો જે સાડો હોય ને એના પર નાખ્યો સળગતો કોલસો. ઉભા થઈ ગયા સાધ્વીજી, એ હું બળી ગઈ, એ હું બળી ગઈ, એ હું બળી ગઈ. એટલે કુંભાર તરત દોડતો આવ્યો, પેલા તો ઓલવી નાખ્યો, ક્યાં બળ્યા છો બતાવો? આ શું અહીંયા તો બળી, આ તો તમારું કપડું બળ્યું, તમે થોડા બળ્યા છો? તો કપડું બળ્યું એટલે હું જ બળી કહેવાઉં ને પાક્કું? હા તો પાક્કું. તો પછી કડે માણે કડે સાચું? સંથારો પથરાતો હોય ત્યારે પથરાઈ ગયો એવું કોઈ બોલે તો ખોટું કહેવાય? અને સાધ્વીજીએ કાન પકડ્યા કે પેલા મારા બાપા મારા ગુરુ, અને બીજો હવે તું. જમાલીને છોડી પાછા કોના પક્ષમાં આવી ગયા? એ તો આવી ગયા, આજની આવે ખરી? બાપા સાચું કહેતા હોય તો પણ ના, અમે જે કરીએ એ બધો